વાત કરીએ છીએ રાધનપુરની ચૂંટણીની એટલે કે ઓગણીસો પંચાણુંની ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભામાં ચૂંટાઈ આવે તે માટે ચૂંટણી લડી રહ્યા હતા અને આ ખજુરાવ કાંડ પછીની ઘટના છે તો શું થયું રાધનપુરની ચૂંટણીમાં શું પરિણામ આવ્યું તેની વિગતે વાત કરીએ અને આ ખજુરાવ કાંડનો સોળમો હપ્તો છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે ખજુરાઓ કાળની શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય નહોતા એટલે છ મહિનામાં તેમને ધારાસભામાં ચૂંટાઈ આવવું પડે એટલે તેમણે રાધનપુરના અપક્ષ ઉમેદવાર લવિંગજી ની બેઠક ખાલી કરાવી ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી અને તેઓ ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમની સાથે સામે એક નવો યુવાન ચહેરો મૂક્યો હતો જેનું નામ છે શંકર ચૌધરી મારા સહિતના પત્રકારો દસ દિવસ પહેલાં રાધનપુર પહોંચી ગયા હતા પત્રકારોની આંખતા સ્વગતા અને મહેમાન ગતિની બધી જ વ્યવસ્થા શંકર શિવ વાઘેરાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટીએ કરી હતી પણ અમને ખબર નહોતી અમારી આગતા સ્વગ્તા પછી ધોરાઈ કેવી રીતના શંકરસિંહ વાઘેલા કરશે દિવસ હતો અને શંકરસિંહે પૂરી તાકાત લગાડી હતી સરકારી મશીનરીનો ઉપયોગ કરવાની મને એવું લાગે છે કે સરકારી મશીનરીનો કેટલો દુરુપયોગ થઈ શકે એવું ભાજપ કોઈની પાસેથી શીખ્યું હોય તો એ શંકરસિંહ વાઘેલાની આ રાધનપુરની ચૂંટણી કલેક્ટર હતા અનુરાધામલ એસપી હતા એ કે પંડ્યા ચૂંટણીની આગલી રાત્રે ગુજરાતના લો એન્ડ ઓર્ડર આઈજી પી ચિત્તરંજન સિંઘ રાધનપુર પહોંચે છે લાંબા અંતરના મતદાન મથકો હોય ત્યારે દરેક પાર્ટીના પોલિંગ એજન્ટો રાત્રે જ મતદાન મથક ઉપર આવી જાય છે કારણ કે સવારે આઠ વાગે જ્યારે ચૂંટણી શરૂ થઈ જાય

તેઓ ગૌરવથી એવું કહેતા હા અમે શંકરસિંહ વાઘેલાને જીતાડવા માટે આ કરી રહ્યા છીએ અને પછી ખાનગીમાં આ જ પોલીસ અધિકારીઓ અમને કહેતા કે આ વાત શંકરસિંહ વાઘેલા સાથે શંકરસિંહ વાઘેલા સુધી પહોંચાડજો કારણ કે જો શંકરસિંહ વાઘેલાને ખબર પડે કે અમે તેમના માટે શું કર્યું છે તો અમને ઇનામ પણ મળે તો આ પ્રકારની ઘટના હતી અને આગલી રાત્રે ચિત્તરંજન સિંહ આઈપીએસ અધિકારી લો એન્ડ ઓર્ડર રાધનપુરમાં ખાલી વાહનો સાથે

પણ ત્યાં ભાજપના કોઈ એજન્ટ નહોતા આમ હવે તમારે જે કરવું હોય તે કરો સિક્કા મારવા હોય તો સિક્કા મારો શંકરસિંહ વાઘેલાની ચૂંટણી જીતવાનું નિશ્ચિત થઈ ગયું હતું કારણ કે સામે મેદાન ખાલી હતું હવે જે પત્રકારો હતા એ પત્રકારો એક એમ્બેસેડર કારની અંદર રાધનપુરના નાના નાના ગામોમાં ફરી રહ્યા હતા અમે એક મતદાન મથક ઉપર જઈએ છીએ આ ચૂંટણી માટે બંદોબસ્ત માટે અમદાવાદથી પણ પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા એક મતદાન મથક ઉપર અમને અમદાવાદના પોલીસ અધિકારી જે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તેવા ઇન્સ્પેક્ટર તરુણ બારોટ મળી જાય છે અમારું કાર્યક્ષેત્ર અમદાવાદ હોવાને કારણે તરુણ બારોટ અને અમે એકબીજાથી પરિચિત હતા અમે તેમની સાથે ગુપ્તગુ કરી રહ્યા હતા ચૂંટણીમાં શું ચાલી રહ્યું છે તેની ચર્ચા કરી રહ્યા હતા એટલી વારમાં જાણકારી મળે છે કે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ મતદાન મથકની મુલાકાતે આવી રહ્યા છે અમે મતદાન મથકથી દૂર ઉભાતા એટલી વારમાં શંકરસિંહ વાઘેલાનો કોનવે ત્યાં આવે છે સીધો મતદાન મથકના દરવાજા ઉપર ઊભો રહે છે શંકરસિંહ વાઘેલા ઉતરે છે અને મતદાન મથકમાં દાખલ થાય છે શંકરસિંહ વાઘેલાને જોઈ અમે પત્રકારો એટલે કે હું ભાર્ગવ પરીખ વિકાસ ઉપાધ્યાય દિલીપ પટેલ અભિજીત ભટ્ટ બધા જ અમે એ ઘટના જોવા માટે મતદાન મથકમાં દાખલ થઈએ છીએ હવે શંકરસિંહ વાઘેલાની પાછળ હતા શંકરસિંહ વાઘેલાને નહોતી ખબર કે પાછળ પત્રકારો ઊભા છે શંકરસિંહ વાઘેલી ત્યાં જોવે છે તો ત્યાં બે પોલિંગ એજન્ટ હતા એટલે બંને પોલિંગ એજન્ટને તે પોતાની ઓળખ પૂછે છે એક પોલિંગ એજન્ટ એવું કહે છે હું રાષ્ટ્રીય જનતા પાર્ટીનો પોલિંગ એજન્ટ છું જ્યારે એક પોલિંગ એજન્ટ કહે છે હું ભાજપનો છું શંકરસિંહ વાઘેલા જાણે ગલીના મોફલીસ હોય તે ભાષામાં તેને કહે છે ઉઠ અને અહીંથી નિકળ પેલો પુલિંગ એજન્ટ એવું કહે છે હું ભાજપનો પુલિંગ એજન્ટ છું શંકરસિંહ વાઘેલા ફરી આ સ્વરમાં કહે છે કયું ને અહીંથી નીકળ પેલો કહે છે હું વકીલ છું વકીલ સાહેબ પક્ષ સલામત રહેશે તો પછી બહાર નીકળશો પેલો ડરી જાય છે પેલો માણસ ઉભો થાય છે અને બુથ છોડી દે છે આમ શંકરસિંહ વાઘેલા અમારા પત્રકારોની હાજરીમાં આ ભાજપના પુલિંગ એજન્ટને ત્યાંથી રવાના કરે છે ત્યાં અધિકારીઓ પણ બધી જ તમાશો જોતી હતી જેમ અત્યારે તમાશો જોઈ રહી છે તેવો જ તમાશો આ પોલીસ અધિકારીઓને ચૂંટણી અધિકારીઓ જોઈ રહ્યા હતા કારણ કે આ બધા સત્તાના ગુલામો હતા શંકરસિંહ વાઘેલાની નજર ફરે છે અને તે અમને જુએ છે તેમને ફાળ પડે છે કારણ અમારે જે જોવાની જરૂર નહોતી તેવું દ્રશ્ય અમે જોઈ લીધું હતું પણ શંકરસિંહ સ્માર્ટ રાજકારણી છે ચહેરા ઉપર જરાય નારાજગી આવ્યા વગર તે અમને કહે છે કેમ છે દોસ્તો ચા પાણી કર્યા કે નહીં ત્યાં હજાર ઇન્સ્પેક્ટર તરુણ બારોટને કહે છે કરજો આ પત્રકાર અને ત્યાંથી શંકરસિંહ વાઘેલા રવાના થાય છે અમને બહુ આઘાત લાગે છે કારણ કે અમે આ ચૂંટણી આવી ચૂંટણી ક્યારેય જોઈ નહોતી અમે ક્યારેય ગુજરાતને બિહાર બનતા જોયું નહોતું અમે બિહારની ચૂંટણી વિશે સાંભળ્યું હતું પણ ગુજરાતમાં પણ આવી ચૂંટણી લડાય તે પહેલી વખત અમે જોઈ રહ્યા હતા શંકરસિંહ વાઘેલાનો કોનવે સાંતલપુર તરફ જવા રવાના થાય છે અમે પણ તેમની પાછળ જઈએ છીએ એક તબક્કો એવો આવે છે કે અમે તેમના કોનવેને ઓવરટેક કરી આગળ જતા રહીએ છીએ અને અલગ અલગ ગામોમાં ફરીએ છીએ લગભગ ત્રણ સવા ત્રણના ના સુમારે અમે પાછા રાધનપુર આવી રહ્યા હતા ત્યારે સાંતલપુર પાસે એક ટોળું અમને રોકે છે આવું રસ્તામાં ઠેર ઠેર થતું હતું આ ટોળા અમને રોકતા અને પૂછતા કે શું લાગે છે ત્યારે અમે જાણે બહુ વિદ્વાન સમીક્ષક હોઈએ તેવી રીતના અમારી જાણકારી આ ટોળા સામે પીરસતા હતા અમને એવું લાગ્યું કે આ ટોળું ચૂંટણીની જાણકારી માંગતું હશે અમારી કાર રોકાય છે ટોળું અમારી કારને ઘેરી વળે છે અને અમારી ઓળખ પૂછે છે અમે કહીએ છીએ કે પત્રકાર છીએ એ કહે છે પત્રકાર તો બરાબર પણ પત્રકાર ભાજપના છો કે રાજપના અમને બહુ આશ્ચર્ય થાય છે કે પત્રકાર કેવી રીતના કોઈ પાર્ટીનો હોય અમે કહીએ છીએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા કાર્ડ આગળ ધર્યા પેલા લોકોએ કાર્ડ લીધા અમારી સામે કાર્ડ ફાડીને ફેંકી દીધા અને કહ્યું તમે બધા જ ભાજપિયા છો આજે આશ્ચર્ય એ છે કે અમે જ્યારે સરકાર સામે આજે બોલીએ છીએ ત્યારે અમને લોકો કોંગ્રેસ શીખે છે પણ ત્યારે શંકરસિંહનું શાસન હતું ત્યારે અમને શંકરસિંહના સમર્થકો ભાજપિયા કહેતા હતા કારણ કે અમે શંકરસિંહ સામે બોલતા હતા પણ પછી અમારી હાલત અમારી વલે શું થઈ તેની વાત હું કાલે કરીશ પણ તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને બે લાયકોન દબાવી અમારો હિસ્સો થઈ જાઓ અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા